પારડીમાં મધ્યરાત્રિના વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા વૃક્ષ વીજપોલ ધરાશયી તો ઘરોના પતરા ઉડ્યા. અચાનક પવનના સુસવાટા સાથે મેઘમહેર થતા પોણિયામાં આંબાવાડીમાં ઝાડો જમીનદોસ્ત થતા ટ્રેક્ટર દબાયો. પારડીમાં મધ્યરાત્રિના ભારે પવનના વાવાઝોડા સાથે વરસાદ પડતા ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશયી થયા તો સાથે ઘરોના પતરા ઉડી જવાની ઘટના બનવા પામી હતી. ત્યારે પારડીના પોણિયા આહિર ફળિયા ખાતે રહેતા ધીરુભાઈ છન્નાભાઈ આહિરના ઘરે ભારે પવન સાથે વરસાદ પડતા પતરા ઉડી ગયા હતા, જેને પગલે તેઓને ઘરમાં તેમજ ઘરવખરી સામાનને નુકસાન થયું હતું. આ સાથે પોણિયા ખાતે રહેતા અશોક મોરારભાઈ પટેલની આંબાવાડીમાં કેટલાક આંબાના વૃક્ષો ધરાશયી થયા હતા, જેને પગલે વાડીમાં આંબાનું ઝાડ સેડ ઉપર પડતા ટ્રેક્ટર દબાઈ જવા પામ્યું હતું. આ સાથે ભેંસલાપાડ ખાતે રહેતા માલાબેન મુકેશભાઈના ઘરે રાત્રિના આંબલીનું ઝાડ તૂટી પડતા પતરા ઉપર પડ્યું હતું, જેને પગલે ઘરમાં મૂકેલ ટીવી ફર્નિચરને નુકસાન તેમજ પરિવારના સભ્યોને નાની ઈજા પહોંચી હતી. આ સાથે પોણિયા ભેંસલાપાડ પારડી સ્ટેશન રોડ પાસે વીજપોલ ભારે પવનને કારણે ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. અચાનક ભારે પવનના સુસવાટા સાથે વરસાદ પડતા ઠેર ઠેર વૃક્ષો ઢળી પડ્યા હતા અને વીજપોલ જમીનદોસ્ત થતા વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને પગલે નગરપાલિકા તેમજ જીબીની ટીમ સ્થળ ઉપર દોડી આવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આવા ગરીબ પરિવાર તેમજ ખેડૂતોને નુકસાન થતા સરકાર તેઓને યોગ્ય વળતર આપે તેવી આશા વ્યક્ત કરી હતી. ગત રાત્રે 1:30 વાગ્યાના સમયમાં ભયંકર વાવાઝોડુંનો મોલ હતો, જેમાં મારી હું અશોકભાઈ મુરારભાઈ પટેલ પણિયા રોડ વાડી નંબર 2 ત્રણ ઝાડો મારા પડી ગયા છે. એક સાઈડ પર પડ્યું છે, સામે જોઈ શકો ટ્રેક્ટર દબાઈ ગયું છે અને આજુબાજુના બધા ડખારાઓ અને વાવાઝોડામાં ભયંકર નુકસાન થયું છે. એ જ રીતે અમારા એરિયામાં ભેંસલાપાડ માં પણ થયું છે, પોલ તૂટી ગયા છે. ઉમરસાડી રોડ સ્ટેશન પારડી રેલવે સ્ટેશન પાસે પણ પારસીની વાડી અને આ એરિયામાં બધા 3-4 પોલો તૂટી ગયા છે લાઇટના, અને જે લોકો લાઇટવાળા અને નગરપાલિકાઓ ધ્યાન આપે છે અને કામકાજ કરે છે. હવે આજ સુધી આવું વાવાઝોડું મેં જોવામાં આવેલું નહીં હતું. હવે ગઈ રાત્રે જે આ વાવાઝોડું આવ્યું છે, હવે એ વાવાઝોડાની અંદર બધું નુકસાની જે થયું છે એ નગરપાલિકા જિલ્લા પારડીની અને જીવીબી એ ધ્યાન આપી રહ્યું છે અને એના માણસો બધે કામ કરી રહ્યા છે અને આ એનું નિયમિત પ્રમાણે કામ થાય છે. નામ માલાબેન મુકેશભાઈ જોગી છે. ને રાત્રે સુતેલા હતા ને અમે, તો અચાનક જ આંબલી તૂટી પડી ને છે, તો સુતેલા હતા તો ઉપર અમે કામર ઉઠેલી હતી તો ઉપર પતરા પડી તો ઘરવાળાને થોક લાગ્યું છે અને નુકસાન થયું છે અમારું વધારે. ટીવીને શોકેસને બધું ભાંગી ગયું છે અને પતરા પતરા બધું ભાંગી ગયું છે. ઘરમાં ઝાડો હોય એથી 1 વર્ષનું હોય જૂનું. એમ તો ચાર રસ્તા હાઈવે પર બી છે એક ભીંડી પાસે અને સાંઈ મંદિરના બાજુમાં બી છે એક જગ્યાએ, તે બી મંદિર બી ઉખડી ગયું છે. અમારે ત્યાં રાત્રે 1 વાગે વરસાદ પડ્યો, અમે ઘરમાં સૂતેલા હતા અને આ પતરા બધા ઉડી ગયા અને
કોઈને વાગ્યું નથી, પતરા ઉડીને બધા નુકસાન થયું એટલું છે અમારતા. પણિયા વિસ્તારમાં આહિર ફરી અમે રહીએ છે. મારું નામ ધીરુભાઈ છનાભાઈ આહિર છે. સવારે ઉઠીને જોયું એટલે પતરા બધા ઉડી ગયેલા ને બધું નુકસાન થયું. આ બધા પતરા ઉડી ગયા વાવી જોર આવીને માથે, અને સવારે જોયું તો બધું આવું બધું નુકસાન થઈ ગયું. વાસણો બધા તૂટી પડ્યા હતા, અભરાઈ પાસે મૂકેલા હતા એ બધા, એ બી બધા પડ્યા તો ગેસ બચ્યો નહીં તો ગેસ બી તૂટી જતે એવી એ થઈ એવી. હવે સરકારમાં તો હવે શું છે કે ભાઈ જે સરકાર આપણા જેવા ગરીબ માણસને જે કંઈ અદા શક્તિમાં કંઈ મદદ કરે એ આશા કરીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.